गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप चित्रकाम में प्रकृति चित्र एटले कि प्रकृति ने जे चित्र हो कोई अमुक डाड़ी हो आपड़े डाड़ी हो कोई अमुक झाड़ हो प्रकृति चित्र में आए तो आज आप भणीशू। तो प्रकृति चित्र में तमने अही बे डाड़ी आपेली है, एक करणनी डाड़ी है अने बीजी जासूदनी डाड़ी छे। तो आपणे पहेला करणनी डाड़ी दोरता शीखीशुं। करणनी डाड़ीमां आपणे पेन्सिलनो ज उपयोग करवानो छे। आ डाड़ीमां कोई कलर के एवुं कंई पूरवानुं नथी। तो स्टार्ट करीए, तमे बुकमां पेज नंबर 14 पेज उपर करणनी डाड़ी जोई शको छो। तेमा जोता जाओ अने हूँ बोलती जाओ ते ध्यानपूर्वक सांभळजो। तो करणनी डाळी में क्रम एक उपर तमने डाबी बाजूनू पांदड़ू दर्शावेलू छे, ते तमे ध्यानथी जोई शको छो। ए पांदड़ू स्टार्ट करी तमे बुक में ध्यान आपजो। ए पांदड़ू जो तमे एने स्टार्ट कर्युं छे पछी एकदम पहेला ज्यांथी पांदड़ू फूटे छे त्यारथी नानू छे, पछी सेज अमथू पोतानी जाड़ाई पकड़े छे ने पछी सेज अणीदार रीते जाय छे। तो आ रीते करणनू डाबी बाजूनू पांदड़ू छे, एवी ज रीते तमे जमणी बाजूनू जोई शको छो। ए पण पांदड़ू एकदम पतलू छे अने आकार एनो बराबर नथी, एटले के तमे सेज एवुं पांदड़ू आगळथी लई शको छो અને પછી તેને એમનેમ અણીદાર કરવાનું છે, આમાં કોઈ ગોળાઈ કરવાની નથી। તો કરણનું પાન આપણે આવી રીતે કરશું અને કરણની તમે ડાળી જોઈ શકો છો। તે ડાળીમાં વચ્ચે વચ્ચે ખાંચ આવે છે, જ્યાં જ્યાં પાંદડા ફૂટે છે ત્યાં વચ્ચે ખાંચ આવે છે। ડાળી એકદમ સીધી તમને દેખાતી નથી, જોઈ શકો છો તમે વચ્ચે જુઓ ખાંચ આવે છે। અને પછી ફૂલ કરેણનું ફૂલ પણ એના પાંદ આકાર સેજ એનો પાંદ આકાર જ મળતો આવે છે। તો આ ફૂલ ઉપર જુઓ તમે એકદમ આમ સીધું નથી, સેજ આમ નમેલું છે। પછી એને જ્યાં પહેલાં બે કરણના ફૂલ ફૂટે છે એ પણ એના પાંદ જેવા જ આકારના છે। હવે આપણે જોઈશું જાસૂદની ડાળી। તો જાસૂદનું ફૂલ, આ કરણનું ફૂલ અને જાસૂદનું ફૂલ તમે જોયું જ હશે। તો આમાં પણ જો ક્રમ એકમાં તમને પાંદ જોવા મળ્યું છે, કરણનું પાંદ એકદમ સીધું હતું, જ્યારે જાસૂદનું પાંદ તમે જોઈ શકો છો કરકરિયાવાળું છે, એટલે કે સેજ ખાંચ આવે છે। અને તેનું ફૂલમાં ક્રમ નંબર 2 તમે જોઈ શકો છો કેવી રીતે દોરવાનું, તમને ફૂલ એ દર્શાવ્યું છે। તો પહેલાં રાઉન્ડ કરવાનું, પછી જેમ પાંદડા પડે છે તેમ એવી રીતના કરવાનું છે, પછી એમાં આકાર આપવાનો છે, આ રીતે ફૂલ થઈ જશે। પછી અહીંયા જો તમને જાસૂદનું ફૂલ બીજું ફૂટે છે તે દર્શાવ્યું છે, તો તે દોરવામાં તો સિમ્પલ છે। પછી જાસૂદના ફૂલ ઉપર જે નાની એવી ડાળી આવે છે એ પણ આપણે દોરવાનું છે। આ બંને ડાળીમાં આપણે ખાલી દોરવાનું છે છાયા પ્રકાશ દ્વારા। આમાં આ બંને ચિત્રમાં કલર પૂરવાના નથી, એટલે કે એમ જ દોરવાનું છે પેન્સિલથી, કોઈ પણ કલર પૂરવાના નથી। કરેણની ડાળીમાં પણ જો એક પાન છે ને સેજ તૂટેલું છે, તો તૂટેલું પાન આપણે તોડીએ તો તે કોઈ દિવસ એકદમ સીધી લીટીમાં તો તૂટે જ નહીં, ત્રાંસા બાંગું તૂટે, એટલે આ પાન તમે જોઈ શકો છો એનો આકાર બરાબર નથી, એટલે કે પાન દોરી અને પછી કરકરિયા પાડી દેવાનું, એટલે કે એમ લાગે કે પાન તૂટેલું છે। પછી એક પાન બીજા પાનને નમેલું છે, તો તે પણ તમે જોઈ શકો છો, એક પાન ઉપર જાય છે અને આ બીજું પાન એક નમેલું છે। કરેણની ડાળીમાં પાંદ વજનમાં સેજ ભારે હોય એટલે આપણને
એવું લાગે કે પાન નમી ગયેલા છે, જ્યારે જાસૂદની ડાળીમાં પાન છે ને, જાસૂદની ડાળીમાં પાંદ જગ્યા લે છે, એટલે તેઓ પાંદ એકબીજાને અડી જતા નથી. પાંદ એકબીજાથી દૂર દૂર હોય છે, અને કરણની ડાળીમાં પાંદ વધારે પ્રમાણમાં હોય છે, જેથી પાંદ એકબીજાને અડી જાય છે. તો આપણે એ રીતે દોરવાનું છે. તો તમે તમારા ચિત્રકામની બુકમાં પેજ નંબર 15 ઉપર બંને પ્રકારના ચિત્ર દોરવાના છે, પણ ધ્યાન રાખજો આ ચિત્રમાં રંગ પૂરવાનો નથી. છાયાપ્રકાશથી અને હસ્ત છાયાપ્રકાશથી જ આ દોરવાનું છે, એટલે કે શેડ પાડવાનો નથી, ખાલી પેન્સિલથી દોરવાનું છે અને સેજ છાયાપ્રકાશ આપવાનો છે. આ ચિત્રમાં આપણો હસ્તકલાનો વિકાસ થાય છે. તમે આ ફૂલ તમે જોયેલું જ હશે કોઈ પણ જગ્યા પર, બગીચામાં તો અથવા કોઈના ઘરે આ કરણનું ફૂલ અને જાસૂદનું ફૂલ વાવેલા હોય જ છે, તો તમે જોયા જ હશે. તો એવી રીતના તમારે દોરવાના છે. થેન્ક યુ.